आप कारण के आ पहले थी समस्या है, तो वे कॉर्पोरेशन क्या सुधी में दूर करशे हवे? ग्राम पंचायत था त्यारे जेनो विस्तार हतो त्यां एनु ग्राम पंचायत नु तो पीवाना पानी नु नेटवर्क हतु त्यां एमां पीवानुं पानी मळतुं ज, पण जे रीते राजकोट शहेरनो विकास थाय छे एमां खास करीने आ पांच गामो जे भेळ्या छे एमां खूब सारामां सारा हाईराइज बिल्डिंगो लोराइज बिल्डिंगो नवी सोसायटी વધી રહ્યા છે, એ ખાસ કરીને આ તમામ વિસ્તારોમાં પીવાનું નવું નેટવર્ક જે કરવાનું જરૂર છે તે હાલ પાણીના નેટવર્કમાં જી આપની વાત સાચી છે, નવા વિસ્તારો ભળ્યા છે. પ્રદીપભાઈ ખાસ એટલું જાણવું છે, એક ખાતરી લેવી છે કે આ ઉનાળો શું રાજકોટ વાસીઓને જે નવા વિસ્તારો ભળ્યા છે માધાપરના આસપાસના વિસ્તારના લોકોને આ ઉનાળો આવી રીતે જ કાઢવો પડશે? ના ચાલ્યા ના જ કરે, એટલા માટે થઈને જ મેં આપને હું આંકડા સાથે કહું છું કે 550 કરોડ ના ખર્ચે રાજકોટના લોકોની અમને ચિંતા હોય એને કારણે જ આવું મુખ્યકમ છે એ પીવાના પાણી માટે હાલ અમે ખર્ચ કરી રહ્યા છીએ. એટલે જ્યાં સુધી માનો કે પણ નેટવર્ક ન થયું હોય ત્યાં સુધીમાં પણ લોકોને કોઈ તકલીફ ન પડે એમના માટે થઈને એમની ટેમ્પરરી વ્યવસ્થા સ્વરૂપે પીવાના પાણી પણ એમને પાણી અમે પૂરું પાડીએ છીએ. ઓકે વશરામભાઈ, જ્યાં સુધી સમસ્યાનું નિરાકરણ ના આવે ત્યાં સુધી ટેન્કરથી તો પાણી મળવાનું જ છે લોકોને, શું કહેશો? જી વશરામભાઈ, લોકો ટોળા બૈરાવના ટોળા ત્યાં ઘૂસી આવ્યા હતા અને મેયર સાહેબે એને આશ્વાસન પણ આપ્યું હતું ટેન્ક અમે ચાલુ કરાવી તમને. તો હજી આજમાં અગાઉ જે મોટા મવા વર્ષો પહેલા ભર્યું છે ત્યાંની ધાર જે શીતળા ધાર કહેવાય એના હજી આજ સુધીના પ્રશ્નો હલ થયા નથી. ત્યાં આવાસ યોજના જે કોર્પોરેશનની એ આવાસ યોજનામાં હજી સુધી પાણી મળતા નથી, ત્યાં પણ ટેન્કર જાય છે. જો કોર્પોરેશનની આવાસ યોજના હોય ત્યાં ટેન્કર મોકલવા પડતા હોય કેટલા હદની વાત હોય છે એ એક વિચારવા જેવું છે. અને મારું વિનંતી છે ભાજપના શાસકોને કે જેમ બને તેમ વહેલામાં વહેલી તકે એમને પાણીની વ્યવસ્થા પૂરી કરો. જી પ્રદીપભાઈ શું કહેશો, કારણ કે કેટલું જલ્દી હવે આ લોકોને સમસ્યા માટે છુટકારો મળશે? મેં આપને કહ્યું એમ કે ઓલરેડી કામ છે એ ડીઆઈ નું નેટવર્ક છે કામગીરી ચાલુ છે ને આ સિવાય કે જે રેસિડેન્ટ વિસ્તારોમાં જ્યાં કે મુશ્કેલી માનો કે છે કે જ્યાં પીવાના પાણીની પાઇપલાઇનો નથી અને નવા જે હાઈરાઇઝ કે લોરાઇઝ બન્યા છે ત્યાં આપણે ટેમ્પરરી ત્યાં સુધી નેટવર્ક પૂરું ન થાય એ માટે થઈને આપણે એમને ટેન્કરની સુવિધા આપીએ છીએ. કાયમી વ્યવસ્થા માટે પાણીની પાઇપલાઇન ઓલરેડી તેમના ટેન્ડરો પણ કરેલ, મોટા મવાની જ વાત કરીએ તો 40 કરોડના ખર્ચે હાલમાં પણ છે એ ડીઆઈ પાઇપલાઇન આપણે ત્યાં નાખીએ છીએ. જે વાત હતી આવાસોમાં તો એકચ્યુઅલી લોકોએ વેરો નથી ભર્યો એ કારણોસર ત્યાં છે પીવાના પાણીની વ્યવસ્થા એમની જે ભૂલ છે એ કારણોસર થયેલી નથી. બાકી રાજકોટમાં આજે રાજકોટની 25 લાખની વસ્તી છે ત્યારે કદાચ કોઈ છૂટક એકલ દોકલ વિસ્તારમાં આવા ક્યાંક પ્રશ્નો થયા હશે ને એ પ્રશ્નો પણ ન થાય એની ચિંતા કરવાની જવાબદારી પણ અમારી છે. અને તમામ રાજકોટના તમામ વોર્ડ અને સાથે જે નવા ભણેલા વિસ્તારોમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખૂબ સારામાં સારી રીતે નિયમિત રીતે પાણી અપાય છે અને કોઈ જ મુશ્કેલી છે રાજકોટના લોકોને ન થાય. અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના શાસન અને એમની સરકારે જે સૌની યોજનાના માધ્યમથી નિયમિત જે પાણી મળે છે તે એમને લઈને જ આજે રાજકોટમાં કોઈ જ પાણીની ચિંતા નથી. પરંતુ જે રીતે મહિલાઓને ધરણા કરવા પડે છે, દેખાવો કરવા પડે છે, નથી લાગતું કે ભાજપ પાસે તો મોટી સંખ્યામાં પેજ પ્રમુખો છે તો પેજ પ્રમુખો દરેક વોર્ડમાં જઈને લોકોને આ સમસ્યાનું કંઈક નિરાકરણ લાવે તેવો પ્રયાસ ન થઈ શકે? પ્રદીપભાઈ, એ જવાબદારી અમારી છે ચૂંટાયેલા પ્રતિનિધિની છે અને મેં આપને કહ્યું એમ પ્રતિનિધિ તરીકે રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકે હું જે આપને જવાબ આપું છું કે હાલ આટલી કામગીરી ચાલુ છે, અમે સંપૂર્ણ યોગ્ય વ્યવસ્થા છે પીવાના પાણીની ટેન્કરની, એટલે રાજકોટના લોકોને ક્યાંય જ પાણી માટે કોઈ જ પરિસ્થિતિમાં છે હેરાન ન જ થવું પડશે એ 100% હું ખાતરી આપું છું આપને. ઓકે, આશા રાખીએ કે રાજકોટ વાસીઓને આમાંથી આ સમસ્યામાંથી જલ્દીથી છુટકારો મળે, ટેન્કર રાજ જે છે તે જે પહેલા હતું ફરીવાર ચાલુ થયું તે ખતમ થાય. આભાર પ્રદીપભાઈ ડવ અને વશરામભાઈ સાગઠિયા. તો જે રીતે શાસક વિપક્ષ બંને એકબીજા સામે આક્ષેપ પ્રત્યાક્ષેપ ભલે કરતા હોય પરંતુ કેટલાક વિસ્તારો રાજકોટના એવા છે જે નવા ભળ્યા છે ગ્રામ પંચાયતમાંથી, તેમને ત્યાં હજુ પણ પાણીની સમસ્યા છે જ. આખરે છુટકારો ક્યારે મળશે તેનો કોઈ સ્પષ્ટ જવાબ અત્યારે શાસકો પાસે નથી. કામ ચાલુ છે, માત્ર એક